नमस्कार, टू ध पॉइंट कार्यक्रम में हूँ ध्वनि आपनું स्वागत करू छू। दर्शक मित्रों, अत्यारे हाल परीक्षा चाली रही है, त्यारे खास करी अने दर वक्त नी जेम आ वखते पण परीक्षा पे चर्चा कार्यक्रम वडाप्रधान नरेन्द्र मोदी द्वारा करवामां आव्यो हतो। कदाच प्रथम एवा वडाप्रधान कही शकाय के जे सतत आ रीते प्रयत्नशील रहता होय छे अने विद्यार्थीओने क्यांक ने क्यांक मार्गदर्शन मळी रहे ते माटे तेओ पोते संवाद करता होय छे। अगाउनी जो वात करवामां आवे तो अब्दुल कलाम द्वारा पण आवा अनेक प्रयत्नो अलग अलग रीते करवामां आव्या छे। त्यारे वडाप्रधान पदेथी ज्यारे आ प्रकारनी एक शरूआत करवामां आवे अथवा तो आ प्रकारना प्रयत्नो करवामां आवे त्यारे विद्यार्थीओना मोटिवेशनमां केटलो અને કેવો વધારો જોવા મળતો હોય છે તેની પર પણ આજે આપણે ચર્ચા કરીશું। તો સાથે અનેક એવા મુદ્દા ઉપર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી છે। વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં અનેક મહત્વપૂર્ણ વાતોનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે। અહીંયા તેઓએ કહ્યું હતું કે જે પણ કામ કરો તેમાં મન લગાવવામાં આવે એ ખૂબ જ જરૂરી છે। સોશિયલ મીડિયાના વધતા જતા ઉપયોગને લઈ અને તેને અહીંયા ધ્યાનમાં રાખી અને આ વાતનો ઉલ્લેખ તેઓએ કર્યો હતો। તો સાથે જ તેઓએ કહ્યું હતું કે હવે આપણે એક્ઝામ પ્રૂફ બની ગયા છે। અત્યારે હાલ જે ટેન્શન રહેતું હોય છે એ માતા પિતાને રહેતું હોય છે। આ તમામ જે વાતો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદ્યાર્થીઓએ જે સવાલ કર્યા હતા તેના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચા દરમિયાન આ તમામ મુદ્દાઓને આવરી લીધા હતા। જ્યારે આ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે ખાસ કરી અને મોટિવેશન માટે હવે ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે। માતા પિતા પણ પોતાના બાળકને અહીંયા સારી રીતે તે હેલ્ધી વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવા પ્રયત્નો કરતા હોય છે। ત્યારે આપણે એ પણ જોતા હોઈએ છીએ કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ એટલા બધા ટેન્શનમાં આવી જતા હોય છે કે જાણે કે પરીક્ષા એ જિંદગીની અંતિમ પરીક્ષા હોય તેવું માની અને અંતિમ પગલું ભરી લેતા હોય છે। આજે પણ રાજકોટમાંથી એક બનાવ સામે આવ્યો છે કે જેમાં વિદ્યાર્થીનીએ અહીંયા કેરોસીન છાંટી અને આપઘાત કરી લીધો છે। આવા અનેક બનાવ પરીક્ષા પહેલાં, પરીક્ષા પછી પણ, પરિણામ પહેલાં પણ આપણને જોવા મળતા હોય છે। ત્યારે આવી કોઈ જ ભૂલ આપણે ન કરીએ, બિલકુલ ન ડરીએ। જો આપણે છીએ તો પરીક્ષા આવતી રહેશે અને એ પરીક્ષામાં ચોક્કસ આપણે પાસ થતા રહીશું અને જો નિષ્ફળ પણ થઈએ છીએ તો જો આપણે જીવતા હઈશું તો પરીક્ષા આપીશું અને તો ચોક્કસ સફળ થઈશું। આ વાતને આપણે સતત માઇન્ડમાં રાખવાની જરૂર છે, સમજવાની જરૂર છે। આ જ મુદ્દા પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે કિરીટ જોશીજી, કે જેઓ પોતે કહી શકાય કે રાષ્ટ્રપતિ એવોર્ડ તેઓએ પ્રાપ્ત કર્યું છે, જાણીતા શિક્ષણવિદ છે, તો એવા જ એક શિક્ષણવિદ અત્યારે હાલ આપણી સાથે અન્ય મહેમાન ઉપસ્થિત છે, સિદ્ધરાજસિંહ ઝાલા, બંને મહેમાનોનું સ્વાગત છે। કિરીટજી, સૌથી પહેલા આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગી છું। ખાસ વડાપ્રધાન દ્વારા જે રીતે વર્ષ 2018થી આ પ્રકારની એક શરૂઆત કરવામાં આવી છે અને વર્ષ 2022માં પણ આ પ્રકારે ચર્ચા કરવામાં આવી છે, કેવી રીતે જોઈ રહ્યા છો આ જે પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2018માં કરવામાં આવી છે અને દર વર્ષે અવિરતપણે આ પ્રકારના પ્રોગ્રામ થઈ રહ્યા છે, ત્યારે આ બાબતને એક તો આપ શિક્ષક તરીકે કેવી રીતે જોઈ રહ્યા છો અને વિદ્યાર્થીઓ માટે આ કેટલું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે? હું વ્યક્તિગત એવું માનું છું કે સમગ્ર રાષ્ટ્ર એક ભાગ્યશાળી છે કે આવા ગૌરવશાળી વડાપ્રધાન આપણને મળ્યા છે, જેઓ પાસે એક દીર્ઘ દ્રષ્ટિ છે, જેઓ દરેક પ્રકારના જેક લગાવી શકે છે, કોઈ પણ પ્રકારના ક્ષેત્રો હોય, દરેકની સમસ્યાઓથી પણ માહિતગાર હોય અને સમસ્યાઓના હલ પણ એમની પાસે હોય અને એ પણ દરેક સાથે ચર્ચા કરીને। એમાંનો એક મુદ્દો એટલે શિક્ષણ, જેની સાથે કરોડો વિદ્યાર્થીઓ સંકળાયેલા છે, કરોડો વાલીઓ સંકળાયેલા છે, કરોડો શિક્ષકો સંકળાયેલા છે અને આજની જે વાત એમની હતી કે જાણે કે એવું લાગે કે વિદ્યાર્થીને એવું લાગે કે મારી જ સમસ્યા છે, વાલીને એમ લાગે કે જાણે હું જ વાલી બાળક મારા બાળક સાથે આવું વર્તન કરી રહ્યો છું, મને યોગ્ય કહ્યું છે, શિક્ષકોને એમ થાય કે હા અમને સ્પર્શતી જ વાતો છે અને ઓવરઓલ રાષ્ટ્રના હિતમાં વિદ્યાર્થીઓ તણાવ મુક્ત થઈને પોતાની કારકિર્દી સફળતાપૂર્વક બનાવે એ એમનું હાર્દ હતું। બહુ જ મહત્વની વાતો કરી છે શિક્ષક તરીકે અમે ઘણી બધી વાતો વર્ગખંડમાં કહીએ, પણ આજે વડાપ્રધાન પોતે જ્યારે એક મોટા ફલક પરથી મોટા ફલકને સંબોધન કરે અને નાની નાની વાતની ધ્યાનમાં કાળજી લઈને જ્યારે કરે ત્યારે ગૌરવરૂપ બને છે, બાળકો માટે એક શ્રેષ્ઠ હળવો થઈ જાય છે, તણાવ મુક્ત બની જાય છે। આજે જે કેટલાક બનાવોની તમે મને વાત કરી, બની શકે એવા બનાવ બને અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ વાત કરી છે, એમની વાતમાં આ પણ મુદ્દો છે,
કે દોસ્તો જીવનમાં ડગલે ને પગલે પરીક્ષાઓ આવવાની છે, પરીક્ષાઓના પ્રકારો બદલાય છે, જન્મ થાય ત્યારથી મૃત્યુ થાય ત્યાં ઘણા આવા બનાવો બનશે, તમે કોઈ બહારગામ જવું છે, વ્હીકલ આવવાનું તો નથી આવ્યું, હવે ટાઈમસર પહોંચવું છે, તો શું તો એ પરીક્ષા આવી ગયા અને તમે પહોંચી ગયા ટાઈમસર તો પરીક્ષામાં સફળ છો. બહુ જ ભૂખ લાગી છે ને નજીકમાં રેસ્ટોરન્ટ નથી અને હવે શું કરીશું, દાદાને ક્યાંક ને કંઈક આપણે ખોરાક આપવો છે અને ત્યાં ક્યાંકથી તમે ફ્રૂટ લાવીને આપી શકો તો તમે સફળ છો પરીક્ષામાં. એવી જ આ યાદ શક્તિ આધારિત લેખિત પરીક્ષા છે. શા માટે ગભરાવ છો દોસ્તો? માર્ક્સ વધુ કે ઓછા આવે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારી પાસે કોઈ સ્કિલ હોય એ અગત્યની વસ્તુ છે. ધીરુભાઈ અંબાણી એક અગ્રણી ઉદ્યોગપતિ હતા. શું ભણેલા હતા? કયું સર્ટિફિકેટ એમની પાસે હતું? સચિન તેંડુલકર કેટલો અભ્યાસ કરી ચૂક્યા હતા? આવા તો ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે. એટલે માનનીય પ્રધાનમંત્રી શ્રી એ જ વાત કરે છે કે તમે તમારી સ્કિલને ધ્યાનમાં રાખો, પરીક્ષાના પરિણામ તરફ નજર ન દોડાવશો. હા, મહેનત ચોક્કસ કરવી જોઈએ. તમારા શિક્ષકોના માર્ગદર્શનને ધ્યાનમાં લો, વડીલોના માર્ગદર્શનને ધ્યાનમાં લો, પણ એ પરિણામ એમના ધ્યેયો એ તમારા ધ્યેયો ન બનવા જોઈએ. એ એમનું ધ્યેય છે. આપણે આપણી ક્ષમતાને ધ્યાનમાં રાખો અને આગળ વધો. અને એ ધ્યેયમાં નિષ્ફળ ગયા આપણા બહેનપણીઓ કે આપણા સગા સંબંધીના બાળકો કે આપણા વર્ગના બાળકોને 90% આવ્યા અને આપણે ફેલ થયા, અરે શું વાંધો છે દોસ્તો? ભલે ને બધા પેપર ખરાબ ગયા, ભલે ને પરિણામ નબળું આવ્યું, આપણી જિંદગી તો નથી હારી ગયા ને. અને હું તો વાલીને કહું છું કે આપનું બાળક એક રતન છે, અમૂલ્ય રતન છે, એ રતનનું જતન કરો. અને બાળકોને કહું છું, દોસ્તો તમે પરિવારનું અમૂલ્ય રતન છો, તો આપણે રતન પણ બતાવીએ અને એ ક્ષમતા પુરવાર કરી શકશું, નહીં કે એકલી બોર્ડની પરીક્ષાથી. એટલે ક્યારેય જીવનમાં નાસીપાસ ન થશો. આપણું જીવન અમૂલ્ય છે, આપણે પોતે પરિવાર માટે અમૂલ્ય છીએ, પરિવાર માટે તમે અમૂલ્ય છો. માનનીય પ્રધાનમંત્રીશ્રીના વાતોનું આ હાર્દ હતું. કારકિર્દી ચોક્કસ ધ્યેય સાથે આગળ વધો, ક્ષમતાને અનુરૂપ સ્વીકારો, બીજાનું આંધળું અનુકરણ ન કરો, બિનજરૂરી માર્ગદર્શન ન આપો, તણાવ મુક્ત થઈને પરીક્ષા આપો, પદ્ધતિઓને સ્વીકારો, તમે ઓનલાઈન આપો કે ઓફલાઈન આપો, તમારું મન તેમાં હોવું જોઈએ, એકાગ્રતા હોવી જોઈએ, તમને ગમતું હોવું જોઈએ. આ વાત માનનીય પ્રધાનમંત્રીશ્રીની હતી, જે ખરેખર બાળકો માટે ખૂબ ઉપયોગી છે એવું હું માનું છું. અનેક એવા નાના નાના પણ ખૂબ જ અગત્યના મુદ્દાઓ પર અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી છે શિક્ષણને લઈને. ત્યારે આપની પ્રતિક્રિયા શું છે? વડાપ્રધાનના પ્રયત્નોને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? માન્ય સાહેબશ્રીએ કીધું એ જ પ્રમાણે એમનામાં હું સુર પુરાવીશ. અને માન્ય વડાપ્રધાનશ્રીએ અગાઉ પણ આવી ચર્ચાઓ કરેલી છે, પણ આજનો એમનો હાથ જે હતો એ અમારા રાજકોટમાં જે બનાવ બન્યો, ધોરણ 10ની દીકરીએ આનંદનગર કોલોનીમાં પેટ્રોલ છાટી અને જીવ આપી દીધો. તો મારું કહેવાનું જે પ્રધાનમંત્રીશ્રીએ કીધું એમ કે આ જીવનની અંતિમ પરીક્ષા નથી. તમે પરીક્ષાને ઉત્સવ તરીકે જુઓ, એક પર્વ તરીકે જુઓ, અને પર્વની જેમ જેમ આપણા ઘરે કોઈ પ્રસંગ હોય તો ટેન્શન હોય છે કે આ કાર્યક્રમ સફળ થશે, આ લોકોને આપણે બધા જમાડશું કેવી રીતે, કંકોત્રી કઈ રીતે પહોંચાડશું, આ બધું જ હોય છે. એમ પરીક્ષામાં કેવું પેપર જાય છે એ ચિંતા કર્યા વગર, આગળની કઈ પણ ચિંતા કર્યા વગર આપણે જે મહેનત કરી છે એનું ફળ મળવાનું છે. તમારામાં આત્મવિશ્વાસ કેળવો. મોદી સાહેબનો આજે જે મુખ્ય થીમ હતો એ વ્યક્તિની રસ, રુચિ અને આવડત પ્રમાણે એને વ્યક્તિએ પોતાનામાં જે સ્કિલ પડ્યું છે, કૌશલ્ય પડ્યું છે, એ ખેલવો. તમે એનું પરિણામ ન જોવો, ફળ તો તમને મળવાનું છે, આજે નહીં તો કાલે. અને એ પ્રમાણે એમને જે આત્મવિશ્વાસ કેળવવાની વાત કરી, અને ખાસ વાલીને જે ટકોર કરી એ મને બહુ ગમી કે તમારું સંતાન પરીક્ષા આપવા જાય છે ત્યારે તમે એને બીજા હારે કમ્પેર ન કરો, બીજા હારે ન સરખાવો કે બાજુવાળાના છોકરાને આટલા ટકા આવ્યા, જો તને આટલી સગવડતા આપીએ છીએ છતાંય તું નહીં, બાજુવાળાને ત્યાં લાઇટી નથી, એસી નથી, ફ્રીજ નથી, તોય એ કેટલા ટકા લઈ આવે છે, તને આટલી સગવડતા આપીએ છીએ. તો બીજા સાથે સરખામણી નહીં કરતા આપણા બાળકમાં, આપણામાં જે કંઈ, આપણા સંતાનમાં જેટલી કંઈ ક્ષમતા છે એ ક્ષમતા મુજબ એને તમે કરવા દો. બીજું, બાળકને આત્મનિર્ભરતા તરફ એક એમનો મુદ્દો બહુ સરસ મને ગમ્યો આજે, કે માનનીય વડાપ્રધાનશ્રીએ કીધું કે બાળકનામાં એક ઉત્સાહ, આત્મવિશ્વાસ કેળવતા શીખો,
અને જો બાળકમાં આત્મવિશ્વાસ હશે, બરોડાની જે કિંજલે સવાલ કર્યો એ બહુ બહુ સચોટ હતો અને વડાપ્રધાનશ્રીએ બહુ એક પાયાના બેઝથી એને લઈને સમજાવી કે બેટા જો તારી પરીક્ષા છે એ પરીક્ષામાં તું નિષ્ફળ જઈશ તો એનો અર્થ એવો નથી કે તું બધા ક્ષેત્રમાં નિષ્ફળ જઈશ. હમણાં જ સાહેબે કીધું એમ કે ભાઈ બધા જ છે એ પોતાની રીતે જે કંઈ એનામાં છે એ ફક્ત અભ્યાસ ઉપરથી નહીં, અભ્યાસની સાથે ગણતર પણ હોવું જોઈએ. માત્ર ભણતર ક્યાંય કામ નથી આવતું. અને બહુ સારું ઉદાહરણ દીધું ધીરુભાઈ અંબાણી, એક પેટ્રોલ પંપમાં દક્ષિણ આફ્રિકામાં કામ કરતા હોય ને રિલાયન્સ ની આખી ફેક્ટરી નાખે તો એ કઈ એ ભણ્યા નહોતા. આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રીઓને એ ઘણા જ અભણ હતા, છતાંય એક કોઠા સૂજ જે કેળવવી જોઈએ એ કોઠા સૂજના કારણે આમાં જવું જોઈએ. તમને એક બીજું ઉદાહરણ દઉં કે કોઈ પણ વિદ્યાર્થી જે છે એના વાલી જે છે કેટલું વાંચવું, આચરણ, ઊંઘ, પરીક્ષા વખતે જે ટેન્શન આપે છે ને એ બહુ ખોટી વસ્તુ છે. ખાસ કરીને વિદ્યાર્થીને પરીક્ષા સમય દરમિયાન પૂરતી ઊંઘ જોઈએ, એને પૂરતો એક સાદો અને પૌષ્ટિક આહાર જોઈએ, એના બદલે જંક ફૂડ આપે છે. આ બધી જે મોદી સાહેબે નાનામાં નાની જે આજે વાત ભણી એ ખરેખર વાસ્તવિકતા છે કે પરીક્ષા વખતે વિદ્યાર્થીને તમે વાહન લઈને મૂકો, એક્સિડન્ટ. આજે રાજકોટમાં હું જોનલ ઓફિસર, મદદનીશ જોનલ ઓફિસર પરીક્ષામાં છું અત્યારે, તો આજે જ એવો કિશોરભાઈનો છોકરો આવતો હતો, અમારી કલ્યાણ હાઈસ્કૂલ છે, એ ઝડપથી દોડીને પગથિયા ચડવા ગયો ને પરીક્ષા કેન્દ્રમાં પડ્યો અને એના હાથ મચકોડાઈ ગયો, તાત્કાલિક એને રાઇટર આપવો પડ્યો. તો તમારો વિદ્યાર્થીનું પરીક્ષા આપવા જાય છે ત્યારે આચરણ, એની ઊંઘ પૂરતી થવી જોઈએ, એનો આહાર સાદો હોવો જોઈએ, એ ખાઈને અપચો થાય તો એ પરીક્ષા ઉપર એની અસર થાય છે. આ બધી નાનામાં નાની વાત આજ વડાપ્રધાન ખુદ જાણે વિદ્યાર્થી હોય અને ખુદ પરીક્ષા આપવા જવાના હોય એવું જાણે હમણાં સાહેબે કીધું એ બહુ સાચી વાત છે કે જે સાંભળે ને એવું થતું હતું કે મારા વિશે મોદી સાહેબ બોલે છે, વિદ્યાર્થી સાંભળે, શિક્ષક સાંભળે કે વાલી સાંભળે. તો આ જે વસ્તુ છે એ વિદ્યાર્થીમાં એક આત્મવિશ્વાસ, અને આવું કોઈ વિદ્યાર્થી અંતિમ પગલું ન ભરી લે એના માટે એક પથદર્શક આજનું એમનું વક્તવ્ય રહ્યું. અને ખૂબ સારું મારી દૃષ્ટિએ હજી 9માં 11માં ની છે રિઝલ્ટ પહેલા. ધ્વનિબેન, મારે આપને એ વિનંતી કરવી છે કે રિઝલ્ટ પહેલા પણ આપણે એક આવો કાર્યક્રમ યોજીએ કે રિઝલ્ટ આવે એ પહેલા વાલીની ભૂમિકા શું, વિદ્યાર્થીને રિઝલ્ટ આવતા પહેલા આપણે શું શું રીતે એને માનસિક તૈયાર કરવો, આવો પણ આપ એક કાર્યક્રમ યોજો. અને તજજ્ઞો દ્વારા એનું જો માર્ગદર્શન, એક રિઝલ્ટ જાહેર થાય તારીખ એના પહેલા 2-4 દિવસે આપણે આવો કાર્યક્રમ યોજીએ તો રિઝલ્ટ ના પછી જે આવા સુસાઇડ ના કે અંતિમ પગલા જે વિદ્યાર્થીઓ ભરતા હોય છે, ડિપ્રેશનમાં આવી જતા હોય છે, એ ખૂબ આપણને ઉપયોગી થશે ને એક સમાજ સેવાનું કામ ગણાશે. કિરીટભાઈ, હવે સમય બદલાઈ રહ્યો છે ત્યારે હવે શિક્ષણ નીતિ પણ નવી જોવા મળી રહી છે, ત્યારે શિક્ષણની પ્રથા પણ બદલાઈ છે. આ વખતે જો જોઈએ તો જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ઓનલાઈન અભ્યાસ કર્યો, ત્યારબાદ ઓફલાઈન અભ્યાસ કર્યો, ફરી એક વખત ઓનલાઈન અભ્યાસ કર્યો, એટલે આ વખતના પરિણામ જોવા પણ ખૂબ જ રસપ્રદ રહેશે. તો સાથે અનેક પ્રયત્નો પણ થઈ રહ્યા છે. જો વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ જગે છે અથવા તો એને કોઈ પ્રશ્ન છે તો કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આજે બદલાતા સમયની સાથે સરકાર તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નો હોય કે અન્ય કોઈ પ્રયત્નો હોય, આ પ્રકારની વ્યવસ્થાઓ કેવી થવી જોઈએ અને હજી પણ શું કરવાની જરૂરિયાત આપને લાગી રહી છે? માનનીય પ્રધાનમંત્રી શ્રીએ જે આજે પરીક્ષા પે ચર્ચાની જે વાત કરી તેમાં મહત્વના મુદ્દાઓ પૈકીનો આ મુદ્દો પણ હતો કે ઓનલાઈન ટીચિંગ ચાલ્યું, હવે ઓફલાઈન થયું, હવે પરીક્ષા અમારે આપવાની છે, એ વાત હતી. એમની બહુ સ્પષ્ટ વાત હતી કે તમારી એકાગ્રતા હોવી જોઈએ. ઓનલાઈન શિક્ષણ ચાલે કે ઓફલાઈન, ઓનલાઈન પરીક્ષા લેવા કે ઓફલાઈન, એમાં કોઈ જ નથી. ભલે પદ્ધતિ બદલાય છે પણ એ હોવી જરૂરી છે. તમે માની લો કે તમે એક ઓનલાઈન ચાલે છે અને ઘરે પુસ્તક વાંચો છો, અને વાંચો છો ત્યારે તમારી પાસે તો દ્રશ્ય પેલા ફિલ્મનું જ છે, તમારી પાસે દ્રશ્ય તો પેલી સિરિયલનું જ છે, તમારી પાસે દ્રશ્ય તો પેલા મેદાનના ક્રિકેટનું છે, તો તમને શું યાદ રહેશે? રહેશે ખરું? ન જ રહે. એમ બાળકોએ એકાગ્રતા કેળવે એ વાત બહુ અગત્યની છે. અને આ મુદ્દાને ધ્યાનમાં રાખી બાળકોના વાલીઓએ,
બાળકોના શિક્ષકોએ શાળાઓએ યોગ્ય સમયે કાઉન્સેલિંગ કરવું જોઈએ, યોગ્ય સમયે માર્ગદર્શન આપવું જોઈએ, રીતભાત શીખવાડવું જોઈએ. આપણા રાજ્યના શિક્ષણ વિભાગે અને માધ્યમિક શિક્ષણ બોર્ડે બોર્ડની પરીક્ષા આવવાની પહેલા 1.5 મહિના પહેલા કાઉન્સેલિંગની વ્યવસ્થા ઊભી કરી છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓમાં પૂછપરછ કરી છે. ડાંગના અંતરિયાળ વિસ્તારના હોય કે પાલિતાણાના હોય, સૌરાષ્ટ્રના હોય કે મહેસાણા બાજુના અનેક બાળકોએ પ્રશ્નો પૂછ્યા છે અને સમસ્યાનું સમાધાન ત્યાં ઘણું બધું માર્ગદર્શન મળ્યું છે. એટલે પરીક્ષા અગત્યની નથી, પણ બાળકોમાં જે ક્ષમતા છે એને યોગ્ય રીતે એ ન્યાય આપી શકે, પરીક્ષામાં એને યોગ્ય રીતે સંકલન કરીને મૂકી શકે, આ બાબતનું માર્ગદર્શન શિક્ષકો આપે, આચાર્યો આપે, વાલીઓ આપે, એ મહત્વનું રહેશે. અને હા, સાથે એ પણ વારંવાર કહું છું અને કહી રહ્યો છું ફરી એકવાર કે એના પરિણામ ગમે તે આવે એ નિરાશ ન થવો જોઈએ અને દિશા નિર્દેશ કરવો પડે કે ક્ષમતાને અનુરૂપ ભલે પરીક્ષા પતી ગઈ છે ત્યાર પછી પરિણામ આવે ગાળા દરમિયાન પણ ભલે અત્યાર સુધી બાળકના વાલીએ શક્ય હોય તો શાળાઓએ પણ પૂર્વ વિદ્યાર્થીઓના મદદથી આવો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ ગોઠવવો જોઈએ. બાળકોના વાલીઓએ જાણવું જોઈએ મારા બાળકની ક્ષમતા કેટલી છે અને ક્ષમતા છે તો એને રસ સામાં છે, રસ છે તો એને અનુરૂપ કયા કયા અભ્યાસક્રમો છે, એને અભ્યાસક્રમથી કઈ કઈ કારકિર્દી બનશે, એનો કેટલો ખર્ચ થશે, ક્યાં ક્યાં પ્રવેશ મળશે, આ માહિતી લઈ બાળક પાસે મૂકવી જોઈએ. મિત્ર બનીને એની અને ચર્ચા કરવી જોઈએ. મમ્મી એ દીકરી હોય તો બેનપણી બનીને ચર્ચા કરવી જોઈએ. પીઠ ઉપર હાથ મૂકવો જોઈએ, ખભા ઉપર હાથ મૂકવો જોઈએ, બેટા હું બેઠો છું, તને શું લાગે છે, તને શામાં રસ છે, અને એને સંલગ્ન બાળકોને રસ હોય, બાળકોની ક્ષમતા છે એને સંલગ્ન એને ધ્યાનમાં લઈ એને અનુરૂપ એના નિષ્ણાત તજજ્ઞ કોઈ ફેક્ટરી વાળા છે, કોઈ એવા અધિકારીઓ છે, કોઈ એવા આચાર્યો છે, શિક્ષકો છે, એવા મિત્રો છે, એવા પરિવારો છે, એમની એને મુલાકાત કરાવવી જોઈએ. મુલાકાતમાં પ્રશ્નોત્તરી કરવા દેવી જોઈએ બાળકને જ પણ, અને બાળકને હળવો કરીને પરિણામ આવે ત્યાં સુધી મેં નક્કી કરી નાખે કે મારે આ કરી શકું એમ છે. બે ત્રણ વિકલ્પો એની પાસે ખુલ્લા હોય, પપ્પા મારે આટલા આવે એવું છે અને આટલા માર્ક્સ આવશે, મને અહીંયા અહીંયા હું જઈ શકીશ, મને આ ગમે છે, હું આ કરી શકીશ, અને એની કારકિર્દી બેસ્ટ જ બનશે. અને એ પણ ખ્યાલ આપો કે બેટા સરકારી નોકરી ઉપર જ ધ્યાન આપવાની જરૂર નથી, હવે તો સ્વરોજગારી પણ ઉત્તમ કક્ષામાં મળી રહી છે અને એમાંથી પણ તમે પોતાની કારકિર્દી સરસ બનાવી શકો છો. એકલી સરકારી નોકરી હોય તો જ સારો પગાર મળે અને સમૃદ્ધ બનો, હા આળસુ માણસો અને સરકારી નોકરી જ ગમવાની છે, જેમને એસીમાં બેસવું છે, મહિનો પૂરો થાય ને ખીચામાં પગાર આવી જાય કામ કર્યા વગર, તો એ આળસુ માણસો છે, એને રાહ જોવી પડશે, વર્ષો પસાર થઈ છે, અંતે નિરાશ થશે. આ નિરાશામાં ગરકાવ ન થવું હોય તો મારી તો વિદ્યાર્થીઓને પણ વિનંતી છે અને વાલીઓને પણ છે, આ સંકલન કરો. હજી પણ આપણી પાસે 2-3 મહિના છે અને જે નાના બાળકો હોય તો 8માં 9માં ધોરણથી આનું માર્ગદર્શન મળે એવો વાલીઓ પણ પ્રયત્ન કરે અને શાળાઓ પણ પ્રયત્ન કરી શકે. મારા આચાર્ય મિત્રો આવા ઘણા બધા આ પ્રકારનું માર્ગદર્શન આપતા હોય છે, પણ આવા વધુ ને વધુ કાર્યક્રમો યોજાય તો એ ખૂબ અભિનંદન બની રહેશે અને સમાજ અને વિદ્યાર્થીના હિતમાં રહેશે એવું માનું છું. જી બિલકુલ સિદ્ધરાજસિંહ જી, ખાસ કરી અને કિરીટભાઈ અહીંયા ખૂબ જ સરસ વાત કરી છે, પરંતુ આપણા ત્યાં તો વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે અને એ વાતનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની વાતમાં કર્યો છે. વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય ત્યારે પણ વિદ્યાર્થી કરતાં વધારે ટેન્શન માતા પિતાને, અને પરિણામ આવવાનું હોય એની આગલી રાત વિદ્યાર્થી તો જાગે સાથે માતા પિતા પણ જાગે. તો ક્યાંક ભાર વિનાના ભણતરની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે નવી શિક્ષણ નીતિમાં અહીંયા ભાર ઓછો થતો આપ જોઈ રહ્યા છો, અથવા તો આટલો ભાર જે જોવા મળી રહ્યો છે, કદાચ વાસ્તવિકતા ભલે કંઈક અલગ હોય, વિદ્યાર્થીએ મનમાં વિચારી લીધું હોય, પરંતુ ક્યાંક એને હળવાશ મળે એ દિશામાં પણ હવે થોડા કામ થવા જોઈએ કે કેમ? બહુ સાચી વાત છે કે અત્યાર સુધી એક વિદ્યાર્થીને આપણે રોબોટ બનાવી દીધો છે કે બસ આટલા ટકા આવવા જોઈએ, આટલા ટકા આવશે તો તને એન્જિનિયરિંગમાં એડમિશન મળશે. અને આ વાત આપણા મુખ્યમંત્રી શ્રી હતા નરેન્દ્રભાઈ, ત્યારથી એમને ગ્રેડ પદ્ધતિ ટકાની બદલે ગ્રેડ દાખલ કર્યો ને હવે નવી શિક્ષણ નીતિમાં છે એના પાયાથી શિક્ષણ આપવાનું છે. એટલે કે કૌશલ્ય આધારથી વિદ્યાર્થી, એક વિદ્યાર્થી દાખલા તરીકે સુથારી કામમાં હોશિયાર છે તો એને સમાજ વિદ્યા ભણવાની જરૂર નથી. એક વિદ્યાર્થી ગણિતમાં સારો છે તો એને વિજ્ઞાન ભણવાની જરૂર નથી, એન્જિનિયરિંગ અને એ પાયાનું શિક્ષણ જે છે, જે આપણે પહેલી પદ્ધતિમાં બુનિયાદી શિક્ષણ કહેતા હતા, બુનિયાદી એટલે કે પાયાનું શિક્ષણ, એ શિક્ષણ નવી શિક્ષણ નીતિમાં આવી ગયું છે.
એમાં હું કમિટીમાં છું એટલે મને ખબર છે કે વિદ્યાર્થીઓને અત્યારે બેન આપણે અહીંયા નથી, બાકી તમે લંડન છે કે યુરોપના કોઈ પણ દેશોની જો તમે શિક્ષણની વાત કરો તો ધોરણ 7 થી એ વિદ્યાર્થીના વાલી જ નક્કી કરી લે છે કે મારા સંતાનને હવે મારે શું બનાવવો છે. એને મારે કાર્પેન્ટર બનાવવો છે, ચિત્રકાર બનાવવો છે, એન્જિનિયર બનાવવો છે, એ 7મા ધોરણથી નક્કી કરે છે. જ્યારે આપણી મોટી વિડંબના એ છે કે છોકરો ગ્રેજ્યુએટ થાય કે દીકરી ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી વાલીને બિચારાને ખબર નથી હોતી, એને એક જ ત્રણ જ વસ્તુ ખબર હોય છે, આર્ટ્સ કોમર્સ અને સાયન્સ. હવે એ શું કામ મૂકવો, એ મૂક્યા પછી શું થશે, એનો ખર્ચો કેટલો આવે છે. માની લો કે એક વિદ્યાર્થી છે, એનો વાલી ખેતીમાં છે, એની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, હવે દીકરો થોડોક હોશિયાર છે અને એને પછી એ વિજ્ઞાન પ્રવાહમાં મોકલે, વિજ્ઞાન પ્રવાહમાં મોકલે એનો વાંધો નથી, ચાલો મોકલો, બીજી સ્કોલરશિપ ને એ બધું મળશે, બેંક લોન આપશે, પણ એનો વાલી એ ભણી લીધા પછી દવાખાનાનો એક રૂમ 15 લાખ ને રાખી શકશે? આ સવાલ જે છે, હમણાં જ સાહેબે કીધું ને એ વસ્તુ છે કે વિદ્યાર્થીને સાચું માર્ગદર્શન, કેરિયર કોર્નર, એટલે કે એક બાજુ જે ખરેખર ખૂણામાં જે વસ્તુ પડવી જોઈએ એ નથી પડતી, એને પૂરતું. અને બીજું તમને કહું કે વાલી પોતાના વિદ્યા પોતાના સંતાનને પાડોશી શું કરે છે, પાડોશીનો છોકરો શું કરે છે, આપણો મિત્ર શું કરે છે, એમાં જ મોકલે. દાખલા તરીકે એક વિદ્યાર્થી આર્ટ્સ માં જાય છે તો એ બાજુવાળો આર્ટ્સ માં ગયો તો એ જ જશે, એ જ વિષય રાખશે, પણ એને આર્ટ્સ માં રસ નથી, એને કોમર્સ નો ખરેખર એ સ્ટુડન્ટ છે, એને કોમર્સ માં મૂકવો જોઈએ, પણ પાડોશી નો દીકરો જાય છે એટલે મારો દીકરો એમાં જવો જોઈએ. આ જે મેન્ટાલિટી છે, મેં અગાઉ શબ્દ જે વાપર્યો કે વિદ્યાર્થીની રસ, રુચિ અને આવડત, આ ત્રણેય વાલી જો સમજે તો જ એનો સાચો વિકાસ થાય, સાચી દિશામાં જાય. બાજુવાળા એન્જિનિયર રાખ્યું છે એટલે મારો દીકરો એન્જિનિયર થવો જોઈએ, પણ એને રસ નથી, એના ગણિતમાં સારા માર્ક્સ નથી આવ્યા તો આપણે એમાં ન મુકાય. આવું માર્ગદર્શન જે કાઉન્સિલિંગ જે સાહેબે કીધું એમ કે એ કરવું જોઈએ, આપણા સમાજમાં અત્યારે નથી થતું. દીકરી બા ખૂબ હોશિયાર છે, ગણિત ખૂબ સારું છે દીકરીનું, તો એન્જિનિયરિંગમાં ન મુકાય, કારણ કે દીકરી છે એને ફિલ્ડમાં જવું પડશે, એના બદલે એને હોમ સાયન્સ રખાવશે. ખરેખર એ એન્જિનિયર થાય એવી દીકરી બા દીકરી હોય અને છતાંય આપણે કરીએ તો ખરેખર આ વસ્તુ વિદ્યાર્થી કરતા વાલીને એક કાઉન્સિલિંગ કરવાની જરૂર છે કે તમારા સંતાનની જે ક્ષમતા છે, એને જેમાં રસ છે, એમાં જેને રુચિ છે, અને રસ અને રુચિની સાથે આવડત પણ જરૂરી છે. એક છોકરાને ખેતીમાં રસ છે અને ખેતીનો છે તો ખરેખર એને કૃષિ યુનિવર્સિટીમાં મોકલવો જોઈએ. આપણી પાસે બહુ વિકલ્પ છે, માત્ર આર્ટ્સ કોમર્સ સાયન્સ નહીં, અનેક પ્રકારના ફિલ્ડ છે, ફિશરીઝ છે, કોઈ એક આદિવાસી છોકરો હોય કે એ છોકરો હોય મચ્છીમારીનો, તો અત્યારે ફિશરીઝમાં એટલા બધા સ્કોપ છે બેન, એની વાત જવા દો. લોકો મિલિટરીમાં મોકલે પણ મિલિટરીમાં 75 પ્રકારની એની ફેકલ્ટી છે, તો આવી રીતે એને સમજાવવો જોઈએ કે ફક્ત તું મિલિટરીમાં એકલું આપણે લડવાનું નથી, એમાં ટેકનિકલ બાબતો છે, એમાં બીજી બાબતો છે, તો આ બધી બાબતોનો જો પહેલેથી જ્ઞાન આપવામાં આવે કે 9મામાં વિદ્યાર્થી આવે ત્યારથી જ જો એ વિદ્યાર્થીને સાચું જ્ઞાન આપવામાં આવે કે ભાઈ એક છોકરાને પોલીસમાં જવું છે પણ એને હાઈટ નથી, બોડી નથી, એની છાતી નથી, તે કઈ રીતે જઈ શકવાનો, તો એને સમજાવવું જોઈએ તું જીપીએસસી ની યુપીએસસી ની તૈયારી કર, તારે મામલતદારમાં જઈ શકીશ, તું તલાટીમાં પોલીસમાં નહીં જઈ શકે, કારણ શું કે તારી પાસે હાઈટ બોડી કે છાતી નથી. આવી રીતે સાચું માર્ગદર્શન જો પહેલેથી વાલીને આપવામાં આવે, વિદ્યાર્થીને આપવામાં આવે, શાળા કક્ષાએ નોલેજ કોર્નર અથવા તો કેરિયર કોર્નર ના ક્લાસીસ અત્યારે સરકાર ગ્રાન્ટ આપે છે દરેક બાબતમાં, કે તમારે કેરિયર કોર્નર ચલાવવું છે તો સરકાર એના માટે ગ્રાન્ટ આપે છે. આપ સારા શિક્ષકોને ખબર નથી કે અત્યારે કોમર્સ અને આર્ટ્સ એ સામાન્ય પ્રવાહ કહેવાય છે, કોમર્સ આર્ટ્સ પ્રવાહ નથી, હવે સામાન્ય પ્રવાહ થઈ ગયો છે, વિજ્ઞાન પ્રવાહ એક અલગ પ્રકાર છે. બાકી તમે કોમર્સ નો છોકરો હશે તો પણ ઇતિહાસ રાખી શકશે, આર્ટ્સ નો છોકરો હશે તો વાણિજ્ય વ્યવસ્થા રાખી શકશે. ગુજરાતમાં અત્યારે સામાન્ય પ્રવાહ થઈ ગયો છે, સારા સારી સ્કૂલોને નથી ખબર, તો આ આપણી વિડામણા છે.
આ તમામ બાબતોનું સાચું નોલેજ વાલીઓ સુધી વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે પણ એક યોગ્ય વ્યવસ્થા અથવા તો એ માર્ગદર્શન મળી રહે વ્યવસ્થિત રીતે એ પણ જરૂરી છે. તો સાથે અહીંયા વાલીઓએ પણ કેટલીક બાબતો સમજવાની જરૂર છે. બંને જે મહેમાનો મારી સાથે જોડાયા હતા આ ચર્ચામાં તેમનો ખૂબ ખૂબ આભાર. ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું રજા આપશો. નમસ્કાર.